અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સમીર. અલગ અલગ કૃષ્ણ મંદિરો છે અને તેમાં આજે કૃષ્ણ જન્મોત્સવને લઈને અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી છે. શામળાજી ખાતે કેવો માહોલ છે, ભક્તોમાં કેટલો ઉત્સાહ છે? बिल्कुल दीक्षिता, वहली सवार थी ज आजे शामळाजी मंदिर में भक्तो भगवान काड़िया ठाकुर ना दर्शन करवा माटे आतुर बन्या छे ने वहली सवार थी ज जे मंदिर परिसरो छे ते भगवान ना काड़िया ठाकुर ना दर्शन करवा माटे उभराई चुक्या छे ने मंदिर परिसर द्वारा पण भक्तो ने कोई पण जातनी अगवड़ न पड़े ते माटे ने अहींया तमाम व्यवस्था करवामां आवी छे. हाल जे मंदिर छे ते मंदिर भगवान ने राजभोग धरावामां आवी रह्यो छे ते माटे मंदिर बंद करवामां आव्युं छे अने बराबर 12:15 कलाके राजभोग जे आरती छे ते राजभोग आरती थशे अने त्यारबाद जे भक्तो छे ते भगवानना दर्शननो लाभ लई शकशे. मोटी संख्यामां जे भक्तो छे ते वहेली सवारथी ज आ मंदिर परिसरमां पहोंची चूक्या छे. केटलाक भक्तो आपणी साथे छे, आपणे तेमनी साथे वात करीशुं. બેન, ક્યાંથી આવો છો ને કેટલા વર્ષથી આવો છો? 18 વર્ષ. દર વર્ષે આવો છો? કેવું લાગી રહ્યું છે આજે ભગવાન શામળિયાના દર્શન કરીને? માજી આપની સાથે વાત કરીશ, આપ ક્યોથી આવો છો? અમી બનાસકોટાથી. આજે ભગવાનના દર્શન કરવા માટે લાઈનમાં કેટલાય સમયથી ઊભા છો, કેવું લાગી રહ્યું છે? હો, દર્શન કરવા આવ્યા તો દરવાજો બંધ છે. બિલકુલ આ છે ભક્તો હતા તે ભગવાનના દર્શન કરવા છેલ્લા કેટલાય કલાકથી લાઈનમાં ઊભા છે, પોતાની ભક્તિ ભગવાન પ્રત્યે સમર્પિત કરી રહ્યા છે. વહેલી સવારથી જે લોકો છે તે લોકો અહીંયા ભગવાનના એક ઝલક માટે આતુર બન્યા છે. ભગવાનને આજે એક ભક્ત દ્વારા LED ધજા પણ ચડાવવામાં આવી હતી. દાદા, આપ ક્યાંથી આવો છો ને કેટલા વર્ષથી આવો છો? માણસાથી આવું છું, માણસાથી લગભગ દર રવિવારે આવું છું. અને આ રણછોડજીની એટલી દયા છે કે કોઈ ના પૂછે વાત એવી. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, રણછોડ રાય કી. આપ ક્યાંથી આવો છો અને કેટલા વર્ષો? કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે. તમામ જે ભક્તો છે તે આજે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શામળાજી મંદિરમાં ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે, કારણ કે મંદિર પરિસરમાં 100 જેટલી મટકી ફોડવામાં આવશે, 50 કિલો અબીલ ગુલાલની છોડો ઉડાડવામાં આવશે. અને હાલ જે મંદિર છે તે રાજભોગ ભગવાનને ધરાવવામાં આવી રહ્યો છે, તેના માટે બંધ કરવામાં આવ્યું છે અને 12:15 કલાકે કમ્પ્લીટ રાજભોગ આરતી થશે. ખાસ વાત દીક્ષિતાએ જણાવ્યું કે આ મંદિરમાં અમદાવાદનો એક રામી પરિવાર છે, તે રામી પરિવાર દ્વારા અહીંયા દર વર્ષે ફૂલોનો શણગાર કરવામાં આવે છે અને ભગવાનને વિશેષ શણગાર ફૂલોનો કરવામાં આવે છે. અને ભગવાનને આજે સફેદ કલરના જે જડીવાળા જે વસ્ત્રો છે તે વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. અને ભગવાન આજે એક અલૌકિક રૂપ ભગવાનનું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે ભગવાનનો જન્મ થવાનો હોય અને તેની ઘડીઓ ગણાઈ રહી હોય ત્યારે ભક્તો પોતાના ભગવાનના જન્મોત્સવને વધારવા માટે ભક્તો આતુર બન્યા છે. દીક્ષિતા, બિલકુલ સમીર, આપની પાસે આવીશું. હવે સીધા જઈશું દ્વારકા ખાતે, અમારા સહયોગી જુહી પટેલ ત્યાં ઉપસ્થિત છે, સતત અપડેટ્સ આપી રહ્યા છે. જુહી, દ્વારકાના રાજા જ્યાં બિરાજમાન છે, ભક્તોનું ઘોડાપૂર ત્યાં સતત જોવા મળી રહ્યું છે, વ્યવસ્થા કેવી કરવામાં આવી છે અને અત્યાર સુધી કયા કયા કાર્યક્રમો રહેશે? હવે બિલકુલ દીક્ષિતા, જે રીતે અહીંયા સૌથી પહેલાં તો દ્રશ્યો બતાવું કે જ્યાં અત્યારે ધીરે ધીરે ભગવાનને જે રીતે રાજભોગ ધરાવવામાં આવ્યો અને એ રાજભોગ બાદ અહીંયા તમામ લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ફળાહાર માટેની, કે જે ભક્તો અહીંયા શાંતિથી દર્શન કર્યા બાદ ફળાહાર કરી શકે. જે પણ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતો ભક્ત હોય, ભંડારામાં અમે અત્યારે ઉપસ્થિત છીએ કે જ્યાં આજે ફળાહાર હોવાને કારણે બટાકાનું શાક છે, મોરૈયો છે, આ સાથે જે રીતે દૂધનો હલવો આપવામાં આવી રહ્યો છે, એટલે આ ફળાહાર દર વર્ષે અહીંયા રાખવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી અત્યારે જે હાલના રાજ્યસભા સાંસદ છે બાબુભાઈ દેસાઈ, કે જેમની અહીંયા પધરામણી કરવામાં આવી, તેમનું સન્માન કરવામાં આવ્યું, તેમની સાથે તેઓ અહીંયા સ્ટેજ ઉપર બિરાજિત છે. પુરોહિત જે શંકરાચાર્ય જે તેઓ પણ બિરાજિત છે અને તેની સાથે સાથે જે ભક્તો છે પણ અહીંયા દર્શન માટે આવી રહ્યા છે. આ તમામ લોકો એકઠા મળી આ ફળાહારનું મંદિર ટ્રસ્ટ દ્વારા અને બાબુભાઈ દેસાઈ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવતું હોય છે. ફરી એકવાર દ્રશ્યો આપને બતાવીશ કે જેમાં બાબુભાઈ દેસાઈ અત્યારે આ તમામ લોકોને પીરસી રહ્યા છે અને એની સાથે સાથે જે ભક્તો અત્યારથી લઈને રાતના 12:00-1 વાગ્યા સુધી જેટલા પણ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવશે એ તમામે તમામ ભક્તો શાંતિથી અહીંયા પ્રસાદ લઈ શકે, જમીને જઈ શકે અને ફળાહાર કરી શકે તેના માટેની પણ ખાસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. બીજી એક ખાસ વાત કે મંદિરની અંદર અત્યારે 11:30 વાગ્યા છે, એટલે થોડા સમય માટે ભગવાનને જ્યારે 12 વાગે રાજભોગ ધરાવવામાં આવશે, પહેલાં
તેમને બાળ ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેમાં માખણ છે, મિશ્રી છે, આ સિવાય મઠરી છે, એ તમામ વસ્તુઓ બાળ ભોગમાં ભગવાનને ધરાવવામાં આવતી હોય છે, જે પૂર્ણ થયો છે. અને અત્યારે તમામ ભક્તો તે દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે. અને એની સાથે સાથે ભંડારામાં પણ આપ જોઈ શકો છો કે જ્યાં લોકો જમી રહ્યા છે. મંદિરની પાછળ તરફ અમે ઉપસ્થિત છીએ કે જ્યાં શંકરાચાર્યજીનો મઠ આવ્યો છે અને ત્યાં જ આ ભંડારાનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે. 12 વાગ્યા બાદ જ્યારે ભગવાનને રાજભોગ ધરાવવામાં આવશે, એ બાદ મંદિરમાં 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે, રાજભોગ આરતી કરવામાં આવશે, અને 1 થી 5 મંદિર બંધ રહેશે. ત્યારબાદ ઉત્થાપન દર્શન માટે મંદિર ખોલવામાં આવશે, જે રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. 9 થી 12 મંદિર બંધ થઈ જશે, 9 વાગે શયન આરતી થશે અને ત્યારબાદ 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ થશે. દીક્ષિતા.